गुड आफ्टरनून फ्रेंड्स फ्रेंड्स आज आपणे क्वेश्चन आंसर ની ચર્ચા કરીશું જેમ કે અક્ષયની દાદી અનિલના હાઉસમાં કેમ કસુદને ખાવાના દેતા હતા ઓકે અને પછી બીજું જોઈશું કે અનિલ અક્ષય કેમ મૂંઝવણમાં હતો અને તમારા હિસાબે અક્ષયે શું કર્યું હશે આવા બધા ક્વેશ્ચન આન્સર ની આપણે ચર્ચા કરીશું ફ્રેન્ડ્સ હા અને પછી આજે આપણે એક ન્યુ ટોપિક પણ જોવાના છે ફ્રેન્ડ્સ ટોપિક છે કોણ નક્કી કરશે તો આની અંદર એવું હોય છે ફ્રેન્ડ્સ કે ઘણાના ફેમિલીમાં કેવું હોય છે કે એક જ ફેમિલી બધા ડિસિઝન લેતા હોય છે ઓકે તો તેના લીધે શું થાય છે એના કરતા જો એક જ વ્યક્તિ ડિસિઝન લે એના કરતા ફેમિલીના ઓલ મેમ્બર્સ સાથે મળીને જો ડિસિઝન લે તો તે વધારે સારું છે એવી એને લગતી એક નાનકડી સ્ટોરી છે ફ્રેન્ડ્સ તો તે આપણે જોઈશું ફ્રેન્ડ્સ હવે આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું તો ફર્સ્ટ ક્વેશ્ચન તમને પૂછે કે તમને શું લાગે છે અક્ષય શું કરશે તો તમને શું લાગે છે ફ્રેન્ડ્સ તો અક્ષયે પાણી પી લેવું જોઈએ હા ને એવું લાગે છે ને કે જો પાણીની બહુ તરસ લાગતી હોય તો પાણી તેને પી લેવું જોઈએ અને ફ્રેન્ડ્સ અક્ષય શું કરશે તો અક્ષય પણ તેમ જ કરશે સેકન્ડ તમને પૂછાય કે અક્ષય કેમ ગૂંચવણમાં છે અક્ષય શા માટે ગૂંચવણમાં હતો કારણ કે તેના ગ્રેન્ડમધરે શું કીધેલું હતું કે અનિલના હાઉસમાં તેને કોઈ પણ વસ્તુ ખાવાનું પીવાનું નથી તેથી અક્ષય એકદમ ગૂંચવણમાં હતો થર્ડ ક્વેશ્ચન તમને પૂછાય ફ્રેન્ડ્સ કે અક્ષયની ગ્રેન્ડમધરે તેને અનિલના હાઉસમાં પાણી પણ ન પીવાની ચેતવણી કેમ આપી હતી કારણ કે ફ્રેન્ડ્સ અક્ષયના જે ગ્રેન્ડમધર હતા તે ક્લીનમાં વધુ માનતા હતા ઘણાના ફેમિલીમાં એવું હોય છે કે એક પોતાનું હાઉસ એકદમ ક્લીન રાખતા હોય છે અને જો બીજાના હાઉસમાં ગંદુ હોય તો તેને ત્યાં એના બાળકને ત્યાં જવા નથી દેતા તો અક્ષયના ગ્રેન્ડમધર એકદમ ક્લીનમાં વધુ માનતા હોય છે અને અનિલના ઘરે અવારનવાર કોઈને કોઈ બીમાર રહેતું જ હોય છે તેથી અક્ષયની ગ્રેન્ડમધરે તેને અનિલના હાઉસમાં જવાની તેને ના પાડી હતી કોઈ પણ વસ્તુ ખાવાનું કોઈ પણ વસ્તુ પીવાનું એ બધું જ તેને ના પાડી હતી કે તેના અનિલના ઘરે એક ક્લીન ન હતું અને લોકો ત્યાં બધા તેઓ બીમાર પડતા હતા તેથી ઓકે ફ્રેન્ડ્સ હવે ફોર્થ છે તમે અક્ષયના ગ્રેન્ડમધર સાથે સહમત છો એટલે અક્ષયના જે ગ્રેન્ડમધર જે કરે છે તેમાં તમે સહમત છો તો યસ ફ્રેન્ડ કે અક્ષયના ગ્રેન્ડમધર સાથે સહમત છે કેમ કે સ્વચ્છતા રાખવી એ સૌ માટે જરૂરી છે જો ક્લીન રાખવું ખૂબ જ જરૂરી છે અને જ્યાં ક્લીન હોય છે ત્યાં બીમારી દૂર ભાગે છે તો જો અનિલના હાઉસમાં ક્લીન રખાતું ન હોય તો ત્યાં ઓલવેઝ વારંવાર ત્યાં લોકો બીમાર પડે જ છે ઓકે ફ્રેન્ડ્સ એટલે અક્ષયના દાદી સાથે સહમત છે તો ફિફ્થ ક્વેશ્ચન છે કે તમારા મતે અક્ષય શું કરવું જોઈએ ફ્રેન્ડ્સ તો અક્ષયે સૌપ્રથમ તો જે પાણીનો જે પ્યાલો હોય છે જે ગ્લાસ છે તો તેને જોવું જોઈએ કે તે ક્લીન છે કે નથી અને જો તે ચોખ્ખું ન હોય ક્લીન ન હોય તો તેને અનિલને કહેવું જોઈએ કે તારો આ જે પાણીનો ગ્લાસ છે તે ક્લીન નથી અને તેને સ્વચ્છતા વિશે અનિલ સાથે તેને ચર્ચા કરવી જોઈએ કે ક્લીન રાખવાથી આયરો આ ફાયદો થાય છે બીમાર ન પડાય અને તેને ક્લીનનું તેને મહત્ત્વ સમજાવવું જોઈએ ઓકે ફ્રેન્ડ્સ તો આવા બધા ક્વેશ્ચન તમને પૂછાય ફ્રેન્ડ્સ તમને મજા આવતી હશે આવી નાની નાની સ્ટોરી સાંભળવાની અને લગતા ક્વેશ્ચન આન્સરને સમજવાનું હા ને તો ફ્રેન્ડ્સ ચલો ફ્રેન્ડ્સ હવે છે ન્યૂ ટોપિક હુ વિલ ડિસાઈડ કોણ નક્કી કરશે તો કર્સન ખૂબ જ બિગ ફેમિલીને બિલોંગ કરે છે તેના એલ્ડર અંકલ હતા એટલે જે કર્સન હતા તેના એક અંકલ હતા તે જ તેના ફેમિલીમાં ફિલ્ડ અને જે પૈસાનું જે બાબતનું તમામ જે વર્ક હોય છે તે તેના અંકલ સંભાળે છે અને તેના અંકલ સ્મોલ એન્ડ બિગ જે ડિસિઝન જે લેવાના હોય છે જે નિર્ણયો લેવાના હોય છે એ બધું જ વર્ક તેના અંકલ કરે છે કોના કર્સનના અંકલ અત્યાર સુધી કર્સન ફિલ્ડમાં જ તે વર્ક કરતો હતો હવે તેને કંઈક ડિફરન્ટ કરવું છે કંઈક અલગ કરવું છે તો તેને તે વિચારે છે અને તેને વિચાર આવે છે કે તેને બેંકમાંથી અમુક પૈસા ઉધાર લઈને ચક્કી મશીન જો દેખાય છે પિક્ચરમાં ચક્કી મશીન જેમાં ગ્રેન એટલે અનાજ દળીને તે ખરીદવા માંગે છે
अनाज दराई ने तेवुं मशीन ते खरीदवा मांगे छे। जेम के चक्की मशीन में आपणे जो ऊपर देखाय छे पिक्चर में तेमां घऊं नाखीए अने तेने पीसीने आपणे ते लोट आपे छे। तमारा घर हशे, बधाना ज घर हशे, घंटी हशे हाँ ने, तेमां मम्मी घऊं नाखे छे एटले ए पीसीने शुं बनी जाय छे, लोट बनी जाय छे। पण करसनने शुं करवुं होय छे, एवुं चक्की मशीन एने खरीदवुं होय छे अने ते जे आजूबाजूना जे लोकोने जे घऊं दरवाना होय छे तो ते आवे अने ते एना थोड़ा पैसा चूकवे। ओके, तो ते एवुं विचारे छे कंईक नवुं करवानुं। તો આમાં તમે જે આપણા ઘર જે અન્ન પીસીને તેમાંથી લોટ બને છે, જેમાંથી આપણે રોટલી બનાવીએ છીએ જે તમને ખૂબ જ ભાવે છે હા ને, અને ઘઉંનો શીરો પણ બને છે હા ને, તે આપણે જોયું હતું। તો ચક્કી મશીનમાં લોકો મસાલો પણ રળાવે છે, જ્યારે બહુ મોટી મોટા ઘંટીઓ હોય છે તો ઘંટીઓમાં મસાલો પછી બાજરી જુવાર બધું જ તમને દરી આપે છે। અને કરસન એવો વિચાર છે કે એના વિલેજમાં આવો મશીન જ નથી, જે આપણે આ જે લોડ ડરવાનું જે મશીન આવે છે ને એવું એના વિલેજમાં કોઈની પણ પાસે નથી। તો કરસન એના પર એને વિશ્વાસ છે, એને એકદમ કોન્ફિડન્સ છે કે હું આ ચક્કી મશીનનું વર્ક જો ચાલુ કરીશ તો તેને ઘણા બધા પૈસા મળશે અને તે વિલેજના બધા જ લોકોને એના મશીનમાં ઘઉં દરવા આવશે અને તેને પૈસા મળશે। ઓકે, તો તેને આવો વિચાર કરે છે કે હું એ ફિલ્ડમાં તો એ કામ કરતો હતો પણ એને કંઈક નવું કરવું છે જેનાથી તે સારા એવા રૂપિયા કમાઈ લે, એટલે તેને આવું નક્કી કર્યું। પણ કરસનના જે ફાધર તો એગ્રી થઈ ગયા, કરસનના જે ફાધર હતા તે તો એગ્રી થઈ ગયા કે ઓકે તું કરી શકે છે, પણ તેના જે એલ્ડર અંકલ હતા તે એગ્રી ન હતા કે એના અંકલ જ બધું સાચવતા હતા ને, પૈસા સાચવવાનું પછી જે નાના મોટા જે ડિસિઝન લેવાના હોય તે પણ એના અંકલ કરતા હતા, એટલે બધું જે ફિલ્ડનું જે વર્ક હતું તે બધું તેના અંકલ કરતા હતા। તો એટલે તેના અંકલ આ એગ્રી ન હતા કે આવી રીતના મશીન લાવે અને તેનામાં ઘઉં દરવાનું। ઓકે, હવે ફ્રેન્ડ્સ આપણે ક્વેશ્ચન આન્સર તરફ જઈશું, ફ્રેન્ડ્સ ક્વેશ્ચન આન્સર તરફ જઈશું। ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન છે, તમે જો કરસનની જગ્યાએ હોત તો શું કરત, એટલે કરસનની જગ્યાએ તમે લોકો હોય તો તમે લોકો શું કરો, તો ટીચર એક્ઝામ્પલ આપે છે ને તમે શું વિચારતા હોય તે તમારે લખવાનું। તો જો કરસનની જગ્યાએ હોત તો પહેલાં તો આપણે આપણા અંકલને એને શાંતિથી સમજાવતે હા ને કે અંકલ પ્લીઝ મને કરવા દો આમ તેમ, અને જે ફિલ્ડ ખેતીની જે અલગ ધંધો કરવાથી નવી પીઢીને વિકાસ કરવાની અને એની જરૂરિયાતને સમજાવે, અને ન માને તો નવો ધંધો કરીને ઓછી મહેનતે પણ કેટલો ફાયદો થાય છે તે તેને બતાવતે, તો તેની વાત તે માનતે। ઓકે, આવું જો તમારી રીતે તમારે વિચારવાનું છે। સેકન્ડ ક્વેશ્ચન છે, તમારી સાથે આવું ક્યારેક થયું છે કે તમારે કંઈક કરવું હોય અને તમારા ફેમિલીના જે એલ્ડર્સ વડીલો છે તે તમને તેના માટે મંજૂરી ન આપે, આવું ઘણાના ત્યાં હશે? તો હા, તો તમારી સાથે એક તો ઘણાને કેવું હશે કે ક્રિકેટ રમવું હોય હા ને, ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવા જવું હોય તો પેરેન્ટ્સ ના પાડે છે કે ના તારે નથી જવાનું। તો ફ્રેન્ડ્સ, તો એનું પણ કંઈક કારણ હશે કે જ્યાં તમે ક્રિકેટ રમવા જવાના હશે તો ત્યાં જે કોઈક એમાંથી જે બે બોય હશે તે એકદમ તોફાની હશે, તો તમારી મમ્મી તેને મંજૂરી નહીં આપે તમને કે જો તમે ત્યાં જશો તોફાની લોકો હોય તો ગમે તેમ વાગી જાય, એટલે પેરેન્ટ્સ ના પાડતા હોય। અને લેડીઝમાં એટલે જે છોકરીઓ હોય છે, ગર્લ હોય છે, તેને પણ ના પાડતા હોય છે કે કોઈ ફ્રેન્ડને ત્યાં જતી હશે અને તે લોકો આવીને પાર્ટી કરવાનું, મોડે સુધી એક બહાર જવાનું, ફરવાનું, મૂકવાનું, એટલે પણ પેરેન્ટ્સ ના પાડતા હશે, એટલે તમારા ઘરમાં પણ તમારા ફેમિલી તમને મંજૂરી નહીં આપતા હશે। તો આવું બહેનો હશે તો તમારે તે તમારી રીતે વિચારીને લખવાનું છે। ઓકે ફ્રેન્ડ્સ, તમારા હાઉસમાં મહત્ત્વના નિર્ણયો કોણ લે છે? તો ફાધર, તમારા હાઉસમાં તો મધર ફાધર લે છે અને જરૂર પડે તો એકબીજાને અન્ય વડીલની સાથે પણ તેઓ ડિસ્કસ કરે છે। ઓકે, તો તમારા ઘરમાં જો ગ્રેન્ડ ફાધર કે ગ્રેન્ડ મધર કોઈ લેતું હોય તો તમારે એ લખવાના।
फोर क्वेश्चन छे कि तमारा फेमिली में एक ज व्यक्ति बधा माटे निर्णय ले तो तमने केवु लागे। तो फ्रेंड्स आ बाबत न सारी लागे कि एक ज व्यक्ति बधाना ज निर्णय ले, नहीं, फेमिली में हमेशा बधानी साथे डिस्कस करीने ज निर्णय लेवो जोईए। जो आपणे जो फेमिली में रहता होय ने तो पहला तो बधानी ज वात सांभळवी जोईए अने पछी साथे मळीने चर्चा डिस्कस करीने ज पछी तेनो निर्णय लेवो जोईए। एवुं ना होवुं जोईए कि जे पहेला जे एक व्यक्ति जे निर्णय ले छे तेने ज बधाए फॉलो करवानुं। हाँ, जे वस्तु लागती होय एने फॉलो करवानो फ्रेंड्स। अने हाँ, तमारा जो घर फेमिली में फाधर ने मधर पेरेन्ट्स तमने जो ना पाड़ता है कि अहींया तमारे नथी जवानुं तो फ्रेंड्स तमारा सारा माटे तमारा पेरेन्ट्स तमारो विचारता हशे तो आपणे न जवुं जोईए। ओके।